આગળના પાંચ દાખલા તમે જોયા ને એવો જ છઠ્ઠો, સંકલનમાં અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ ફાઇવ ડીએક્સ, આ તમારે જાતે ટ્રાય કરવાનો. એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ તો અંતિમ પદ થાય ચાર, માઇનસ પાંચ છે, ચાર ઉમેરીને બાદ કરો તો માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ નવ થાય, અને એ પ્રમાણે તમે સરળતાથી કરી શકશો. આગળ જે હતું ને આ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ વન એના જેવું જ થશે, એમાં એક્સ પ્લસ ટુ હોલ સ્ક્વેર માઇનસ ત્રણ આવ્યું હતું અને આ દાખલામાં એક્સ પ્લસ ટુ હોલ સ્ક્વેર માઇનસ નવ આવશે. આ છઠ્ઠા દાખલામાં એક્સ પ્લસ ટુ હોલ સ્ક્વેર માઇનસ નવ એટલે સેમ એને આગળના દાખલો જે કર્યો હતો ચોથો એના જેવો જ થશે. એની જોડે એમાંથી જોઈ જોઈને થોડુંક આઈડિયા લઈને જાતે ગણજો. પાંચમા દાખલા જેવો સાતમો, વન પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર, માઇનસ એક્સ સ્ક્વેરના લીધે અહીંયા પૂર્ણવર્ગ ન બની શકે એટલે બહાર બોલાવીએ. વન પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર, એમાંથી માઇનસ કોમન લઈએ તો અંદર વધે એક્સ સ્ક્વેર ધન થઈ જાય અને આ બંને ઋણ, માઇનસ થ્રી એક્સ માઇનસ વન બરાબર માઇનસ કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ, અને આ માઇનસ વન હું થોડાક દૂર લખું. આ મધ્યમ પદ, આને આપણે પૂર્ણવર્ગ બનાવવું છે, મધ્યમ પદ ત્રણ એક્સને બે વડે અને આના વર્ગમૂળ એટલે કે એક્સ વડે ભાગીએ, જો બે એક્સ તો એક્સ કટ થાય થ્રી બાય ટુ, એનો વર્ગ નાઇન બાય ફોર અંતિમ પદ થાય એ ઉમેરીને બાદ કરી દેવો પડે, બરાબર માઇનસ કૌંસમાં આ પહેલાં ત્રણ પદ એક્સ માઇનસ થ્રી બાય ટુ, એક્સ માઇનસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર. અહીંયા લસા લઉં તો માઇનસ ચાર માઇનસ નવ માઇનસ તેર અપોન ચાર આવું થાય, અને પછી આ માઇનસ અંદર આપી દઈએ તો આ માઇનસ તેર ભાગ્યા ચાર પ્લસ થઈ જાય તેર ભાગ્યા ચાર, અને આ માઇનસ થઈ જાય માઇનસ એક્સ માઇનસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર, બરાબર. હવે આને જે વર્ગમૂળમાંથી બોલાવ્યું હતું ત્યાં પાછું ગોઠવી દઈએ તો આઈ બરાબર સંકલન અંડર રૂટ તેર અપોન ચાર માઇનસ એક્સ માઇનસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર ડીએક્સ. ઓકે, આ લાગે છે આગલા દાખલાની જેમ જ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અંડર રૂટ એ સ્ક્વેર માં આ એ સ્ક્વેર છે તો એ થાય રૂટ તેર ભાગ્યા બે, અને આ એક્સ સ્ક્વેર છે તો એક્સ થશે એક્સ માઇનસ થ્રી બાય ટુ. તો આનું સંકલન એક્સ બાય ટુ, પ્રશ્ન પોતે એક્સની જગ્યાએ એક્સ માઇનસ થ્રી બાય ટુ બાય ટુ, પ્રશ્ન પોતે એટલે અંડર રૂટ તેર અપોન ચાર માઇનસ એક્સ માઇનસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર, એક્સ બાય ટુ પ્રશ્ન પોતે, પછી એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ, સાઇન ઇન્વર્સ છે એટલે વચ્ચે પ્લસ, આ એ સ્ક્વેર છે એ સ્ક્વેર બાય ટુ સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ એટલે એક્સ માઇનસ થ્રી બાય ટુ અપોન એ, આ એ સ્ક્વેર છે તો એ થાય રૂટ થર્ટીન બાય ટુ, સંકલન થઈ ગયું એટલે પ્લસ સી. થોડું ગોઠવીને લખવાનું, અહીંયા બે લસા લઈએ ને, લસા લઈ લીધા પછી બે છેદમાં એક્સ ટુ એક્સ માઇનસ થ્રી અપોન ચાર, અંડર રૂટ આ જે છે આ પદ તેર ભાગ્યા ચાર માઇનસ એક્સ માઇનસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર, એ રિવર્સ જઈએ તો આ છે વન પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર, તો આની જગ્યાએ પાછું વન પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર લખી શકાય, પ્લસ આ અંશનો છેદમાં તો તેર અપોન આઠ સાઇન ઇન્વર્સ, અહીંયા બે લસા લઈ લઉં તો ટુ એક્સ માઇનસ થ્રી અપોન આ રૂટ તેર, આ બે લસા લઈ લીધા પછી અંશનો છેદ અને છેદનો છેદ ટુ કટ થઈ જાય પ્લસ સી. આવી રીતે થોડુંક ગોઠવીને જવાબ લખવો જરૂરી છે. એવો જ આઠમો પ્રશ્ન, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ, આમાં એક્સ સ્ક્વેર છે પછી એક્સવાળું પદ છે, જો એક્સ સ્ક્વેર અને અચળ પદ હોત ને અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી બસ આટલું તો સીધું સૂત્ર છે, પણ આ એક્સ સ્ક્વેર અને એક્સ છે અચળ પદ નથી એટલે આનું સંકલન સીધું નહીં થાય, આને પૂર્ણવર્ગ બનાવવું પડશે. અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ, આ મુજબ અંતિમ પદ, આ મધ્યમ પદને બે વડે અને એક્સ વડે ભાગી તો એક્સ કટ થાય થ્રી બાય ટુનો વર્ગ નાઇન બાય ફોર એ ઉમેરીને બાદ કરી દઈએ, તો આઈ બરાબર સંકલન અંડર રૂટ આ પહેલાં ત્રણ પદ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ નાઇન બાય ફોર, તો એક્સ પ્લસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર માઇનસ નાઇન બાય ફોર ડીએક્સ, બરાબર. હવે આ લાગે છે અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જેવું, અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, તેનું સંકલન પહેલાં એક્સ બાય ટુ, પ્રશ્ન પોતે એક્સની જગ્યાએ એક્સ પ્લસ થ્રી બાય ટુ બાય ટુ, પ્રશ્ન પોતે એટલે એક્સ પ્લસ થ્રી બાય ટુ હોલ સ્ક્વેર માઇનસ નાઇન બાય ફોર, એક્સ બાય ટુ પ્રશ્ન પોતે
પછી એ સ્ક્વેર બાય ટુ, એ સ્ક્વેર એટલે 9/4/2, અને પછી આ વન અપોન હતું ત્યારનું સંકલન લોગ મોડ એક્સ પ્લસ પ્રશ્ન, એક્સ એટલે એક્સ પ્લસ 3/2, એક્સ પ્લસ 3/2 પ્લસ પ્રશ્ન, પ્રશ્ન એટલે અંડર રૂટ એક્સ પ્લસ 3/2 હોલ સ્ક્વેર માઇનસ 9/4 પ્લસ સી. હવે જવાબમાં લોગ આવ્યો છે, પ્રશ્ન છે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે અહીંયા માઇનસ આવશે. ઓકે, થોડુંક ગોઠવીને આ બે લસા લઉં તો 2x+3 લસા લઈ લીધા પછી અંશનો છે છેદમાં એટલે 4. અંડરરૂટ આ જે પ્રશ્ન છે એ તો ખરેખર એક્સ સ્ક્વેર પ્લસ 3x છે, માઇનસ અંશનો છેદ છેદમાં એટલે 9/8 લોગ મોડ એક્સ પ્લસ 3/2 પ્લસ અંડરરૂટ આ છે એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ સી. એટલે આ પ્રમાણે જવાબ લખવો જરૂરી છે. નવમો પ્રશ્ન, અંડરરૂટ 1+x²/9, આમાં એક્સ સ્ક્વેરવાળું પદ છે અને અચળ પદ છે, બસ એક્સવાળું પદ નથી, એક્સ સ્ક્વેર પછી એક્સવાળું પદ નથી, એટલે આ તો સીધું સૂત્ર જ છે. પણ એક્સ સ્ક્વેર ભાગ્યા 9 નથી રહેવા દેવા, તો એ કામ કરીએ આને હું 9 વડે ગુણીને આપણે ભાગી દઈએ, એટલે 9/9 થાય. તો બંનેના છેદમાંથી 9 કોમન, વર્ગમૂળની અંદરથી આવશે એટલે 9 કોમન લઈશું, બહાર આવશે તો એનું વર્ગમૂળ 3 થશે, એટલે 1/3. આપણે છેદમાંથી 9 કોમન લીધા તો અંડર રૂટ 9-x² બચે. ઓકે, તો આ છે, સોરી અહીંયા વચ્ચે પ્લસ છે, તો અંડર રૂટ 1+x²/9, આને 9 વડે ગુણીને ભાગી દીધા, બંનેના છેદમાંથી 9 કોમન લીધા, બાર 1/3, અંદર વધ્યા 9+x², એટલે આ લાગે છે અંડર રૂટ a²+x². આનું સીધું સંકલન છે, સરવાળામાં આપણે વાત કરી હતી, a²+x² હોય કે x² + a², બે એક જ થાય. તો આ 1/3 છે એટલે કૌંસ કરવો પડશે, આના સંકલનમાં બે પદ આવશે 1/3, બેને ગુણાશે. પહેલાં x/2 પ્રશ્ન પોતે એટલે અંડર રૂટ 9+x², પછી a²/2, a² એટલે 9/2 લોગ મોડ એક્સ પ્લસ પ્રશ્ન, અહીંયા એક્સ જ છે, એક્સ પ્લસ પ્રશ્ન એટલે અંડર રૂટ 9+x², કૌંસ પૂરો, સંકલન થઈ ગયું એટલે પ્લસ સી. સરવાળામાં સરવાળો, 1/3 અંદર જાય તો બંનેને ગુણાય, અહીંયા 1/3 ગુણીએ તો x/6 થાય, અને બીજાને અહીંયા 1/3 ગુણીએ તો 3×3 કટ થાય એટલે 3/2 થાય. બસ આટલો ફરક પડે એટલું તમારે નેક્સ્ટ સ્ટેપમાં ફરજિયાત લખી દેવાનું, હોમવર્કની નોટમાં પણ અને પરીક્ષામાં પણ. તો જ 10મો પ્રશ્ન, અહીંયા MCQ છે, હું ગણી દઉં છું, 4 ઓપ્શનમાંથી તમારે જવાબ સિલેક્ટ કરવાનો. અહીંયા આપણે 9 લસા લેવો પડે અને અહીંયા એવું નથી, તૈયાર જ છે. 1+x² એટલે a²+x², તેનું સંકલન x/2, પ્રશ્ન પોતે એટલે અંડર રૂટ 1+x², પછી લોગમાં સરવાળો છે એટલે પ્લસ જ આવવાનું છે, a²/2, a² એટલે 1/2 લોગ મોડ એક્સ પ્લસ પ્રશ્ન એટલે અંડર રૂટ 1+x² પ્લસ સી. બસ આટલું સરળ, સીધી જ રકમ હતી, કશું જ ગોઠવણી કરવી પડે એવું હતું નહીં, અને સીધો જવાબ લખી નાખ્યો 4 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનો. આગળ ભણ્યા એ પ્રકારનો જ 11મો પ્રશ્ન, એ પણ MCQ છે. x²-8x+7, આમાં x²વાળું પદ છે અને એક્સવાળું પદ પણ છે, અચળ પદ પણ છે, એટલે આ દ્વિઘાત બહુપદી થઈ. દ્વિઘાત બહુપદી હોય તો એને પૂર્ણવર્ગ બનાવ્યા પછી આપણે સંકલન કરી શકીએ, તો પૂર્ણવર્ગ બનાવવા માટે થોડીક મહેનત કરીએ. x²-8x, આ 8x અને +7 છે એને હું થોડોક દૂર લખું, પાછળ dx પણ છે. પૂર્ણવર્ગ બનાવવા માટે આ જે દ્વિતીય મધ્યમ પદ છે એને 2 વડે અને પહેલાંના વર્ગમૂળ એટલે કે x વડે ભાગાકાર કરીએ. 2x વડે ભાગીએ તો x કટ 8/2 = 4, એનો વર્ગ 16 થાય, અંતિમ પદ એ ઉમેરીને બાદ કરી દીધું. તો સંકલનમાં અંડર રૂટમાં પહેલાં 3 પદ x²-8x+16 એટલે x-4² થાય, પછી 7-16 એટલે -9dx. તો હવે આ અંડર રૂટ x²-a² જેવું થઈ ગયું, એ પ્રમાણે સંકલન x/2 પ્રશ્ન પોતે -a²/2 લોગ મોડ એક્સ પ્લસ પ્રશ્ન પોતે એવી રીતે. પણ x²ની જગ્યાએ x-4² છે એટલે જ્યાં x આવે ત્યાં x-4 લખીશું. a² 9 છે તો એ 3 થશે જરૂર પડશે. તો પહેલાં x/2 પ્રશ્ન, એક્સ એટલે x-4/2, પ્રશ્ન એટલે અંડર રૂટ x-4² - 9. આના જવાબમાં લોગ આવવાનો છે તો બાદબાકીવાળામાં બાદબાકી, a²/2 એટલે 9/2 લોગ મોડ એક્સ પ્લસ પ્રશ્ન
एक्स एट्ले अहीं छे एक्स माइनस फोर प्लस प्रश्न एट्ले अंडर रूट एक्स माइनस फोर होल स्क्वेर माइनस नौ प्लस सी एक्स माइनस फोर बाय टू अंडर रूट आज एक्स माइनस फोर होल स्क्वेर माइनस नौ है हाँ ये तो खरेखर एक्स स्क्वेर माइनस आठ एक्स प्लस सात है तो एक्स स्क्वेर माइनस आठ एक्स प्लस सात एवं लखाय माइनस नाइन बाय टू लॉग मोड एक्स माइनस फोर प्लस अंडर रूट अँ एक्स स्क्वेर माइनस आठ एक्स प्लस सात प्लस सी आ रीते जवाब लखाय तो आटला अगियार दाखला आ अगियार दाखला आज तमारे सरस रीते बे वार लखवाना अने बीजा जे हूँ होमवर्क में आपूँ छूँ ए दाखला पण बे वार लखवाना।